Hello friends, today we will start flip-flop. So what is flip-flop? Flip-flop is a 1 bit storage memory element. 8 bit memory size to 8 bit jetlo data store kari sake. 8 bit store data no kai pan 8 bit store kari sake. Flip-flop ne basic memory element ke memory banavi hoy to flip-flop che e joy. Flip-flop no hoy to flip-flop vagar memory je possible che nahi. Barabar che? So flip-flop is a basic memory element. Flip-flop છે કેવું હોય, it is a bistable multivibrator. કેવું? આ multivibrator તમે ભણેલા છો, stable આવે, monostable આવે, bistable આવે. કે આ flip-flop કેવું છે? Bistable multivibrator છે. Means કે એની પાસે બે stable state હશે. Set અને reset. Set એટલે high અને reset એટલે low. Okay? So once again flip-flop is a basic memory element. It can store only 1 bit. એક જ બીટ એમાં સ્ટોર થઈ શકે છે. ફ્લિપ ફ્લોપ ઇઝ અ બાયસ્ટેબલ મલ્ટિવાઇબ્રેટર વિચ કેન હેવ ટુ સ્ટેબલ સ્ટેટ્સ, સેટ એન્ડ રીસેટ. સેટ એટલે હાઈ અને રીસેટ એટલે લો. ધેર આર ફોર ટાઈપ્સ ઓફ ફ્લિપ ફ્લોપ, એસઆર ફ્લિપ ફ્લોપ, ડી ફ્લિપ ફ્લોપ, જેકે ફ્લિપ ફ્લોપ એન્ડ ટી ફ્લિપ ફ્લોપ. આ ચારે ફ્લિપ ફ્લોપ આપણે સિલેબસમાં સ્ટડી કરવાના છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ એસઆર, વી વિલ સી ધીસ લેટર. એસઆર ફ્લિપ ફ્લોપ First, see the basic structure of flip-flop. Basic structure of block diagram of flip-flop. The flip-flop has one input or two input or maximum three input. Depending on this, which type of flip-flop you are using. If you are using D flip-flop, then it has two input. One for input, one for clock. If you are using SR, if you are using D or T, then it has two input. If you are using SR or JK, then it has three inputs. One input is not possible for flip-flop. If it is less, then it is possible. So let's try the possible, sir. Flip-flop, so one input possible, nothing. Okay, input che, be hoy che, tron hoy che. SR mate, SR flip-flop hoy to tron input hoy. JK flip-flop hoy to tron input hoy. D flip-flop ne T flip-flop hoy to be input hoy. Par jo latch hoy, SR latch par D latch, to khali ek input hoy. Latch hoy, latch shu che, pachi apne josu. Next, flip-flop ma jo, એની પાસે બે આઉટપુટ હોય, ક્યુ અને ક્યુ બાર. ક્યુ અને ક્યુ બાર. ક્યુ એટલે આઉટપુટ, ક્યુ એટલે આઉટપુટ, અને ક્યુ બાર એટલે આઉટપુટ જ છે, પણ આઉટપુટ નો બાર, ઇન્વર્ટેડ આઉટપુટ. જો આઉટપુટ ઝીરો હોય તો ઇન્વર્ટેડ આઉટપુટ શું આવું જોઈએ? વન. જો વન હોય તો ઝીરો, ઇન્વર્ટેડ. ઝીરો નું વન, વન નું ઝીરો. તો આ ક્યુ છે ને આ ક્યુ બાર છે. દરેક ફ્લિપમાં બે આઉટપુટ જોવા મળશે, ક્યુ અને ક્યુ બાર. આ નોર્મલ આઉટપુટ છે, આ કોમ્પ્લિમેન્ટેડ આઉટપુટ છે. ઓકે, તો ફ્લિપ ફ્લોપ છે એની એપ્લિકેશન જોઈ. તો ફ્લિપ ફ્લોપ છે એ ક્યાં ક્યાં યુઝ થાય? ફ્લિપ ફ્લોપ ની એપ્લિકેશન, ફ્લિપ ફ્લોપ છે એ કઈ જગ્યાએ યુઝ થાય? તો કે ફ્લિપ ફ્લોપ છે એ રેઝિસ્ટર્સ બનાવવા માટે યુઝ થાય. એપ્લિકેશન્સ ઓફ ફ્લિપ ફ્લોપ રેઝિસ્ટર્સ બનાવો. રેઝિસ્ટર અવરોધ નથી કેતો, રેઝિસ્ટર કહું છું. રેઝિસ્ટર એટલે શું થાય? તો કે એમાં એક ફ્લિપફ્લોપ નો હોય, એક કરતા વધારે ફ્લિપફ્લોપ હોય, ચાર ફ્લિપફ્લોપ હોય, આઠ ફ્લિપફ્લોપ હોય, 16 ફ્લિપફ્લોપ હોય, એનો એક રેઝિસ્ટર બને. આવા ઘણા બધા રેઝિસ્ટર ભેગા પડી જાય, મેમરી બનાવે, રેમ અથવા રોમ. બરાબર છે? તો રેઝિસ્ટર છે, રેઝિસ્ટર ની અંદર નંબર ઓફ ફ્લિપફ્લોપ્સ હોય. રેઝિસ્ટર ફ્લિપફ્લોપ નો બનેલો હોય. ઓકે, એમાં એની અંદર શું શું ફ્લિપફ્લોપ માં બીટ સ્ટોર થાય. આમાં આઠ બીટ, આઠ ફ્લિપફ્લોપ યુઝ કરો એટલે આઠ બીટ સ્ટોર થાય, આઠ બીટ નો રજીસ્ટર બને. ઓકે, એ આપણે પછી જોશું, આ આપણે સ્ટડી કરવાનું છે. અત્યારે એનો યુઝ કહેવાય એપ્લિકેશન રજીસ્ટર. તો રજીસ્ટરમાં ઓકે શિફ્ટ રજીસ્ટર તરીકે યુઝ થાય. શિફ્ટ રજીસ્ટર તરીકે, પછી શિફ્ટ રજીસ્ટર તરીકે યુઝ થશે, પછી સિરિયલ ઇન પેરેલલ આઉટ. મીન્સ ડેટા તમે સિરિયલ એન્ટર કરો છો, ડેટા આઉટપુટ છે પેરેલલ લ્યો છો, અથવા પેરેલલ ઇન સિરિયલ આઉટ. એટલે એક્ચ્યુઅલી આ જો તો સિરિયલ ડેટા ને પેરેલલ માં કન્વર્ટ કરવા માટે, અને આ છે પેરેલલ ડેટા ને સિરિયલ માં કન્વર્ટ કરવા માટે, પેરેલલ ડેટા ને સિરિયલ માં કન્વર્ટ કરવા માટે યુઝ થાય. રજીસ્ટર ની ઘણી બધી એપ્લિકેશન છે. રજીસ્ટર આ યુઝ થશે કાઉન્ટર માં. શું યુઝ થશે? કાઉન્ટર. કાઉન્ટર એટલે કોઈ કોઈ કેટલા પલ્સ થયા, એ પલ્સ કાઉન્ટ કરવા હોય, કેટલા પલ્સ આવે છે, કેટલા
तो ये काउंट करवा तो काउंटर थी थाय फॉर एक्जाम्पल अपने डोर छे डोर पास सेंसर राखी दे जेटला पर्सन आवे एटला पल्स जनरेट थशे ई पल्स केटला आवे ई पल्स काउंट करवा होय तेना माटे सही जरूर पड़े काउंटर नी तमारी तमारी क्लॉक छे डिजिटल क्लॉक एमां दर सेकंड एक पल्स जनरेट थातो होय ई पल्स काउंट थाय ई काउंटिंग करवा माटे सेनो यूज थाय काउंटर मां बराबर छे तो काउंटर बनावो होय काउंटर बनावा माटे सारो यूज थाय फ्लिप फ्लॉप नो नेक्स्ट इट इज यूज फॉर फ्रीक्वेंसी डिविजन इट इज यूज फॉर फ्रीक्वेंसी डिविजन फ्रीक्वेंसी डिविजन એટલે શું 1 મેગાહર્ટ્ઝ ની ફ્રીક્વન્સી છે 1 મેગાહર્ટ્ઝ ની ફ્રીક્વન્સી મારે 1 મેગાહર્ટ્ઝ પરથી 1000 કિલોહર્ટ્ઝ જોઈએ છે તો હું એ કરી શકું 10 કિલોહર્ટ્ઝ જોઈએ છે તો કરી શકું બાય ધ યુઝ ઓફ ફ્લિપ ફ્લોપ ફ્રીક્વન્સી ને ડિવાઈડ કરવાની તો આ સિવાય બાઉન્સ એલિમિનેશન સ્વિચ પ્રેસ કરો અને મૂકો એને એટલે શું થાય ડિબાઉન્સ ડિલે જનરેટ થાય બાઉન્સ એલિવેશન કાઢવું હોય તમારી બાઉન્સ નો જે ડિલે દૂર કરવો હોય એના માટે ફ્લિપ ફ્લોપ નો યુઝ થાય સો ધેર આર મેની એપ્લિકેશન્સ વિચ આર યુઝ્ડ ફોર મેની એપ્લિકેશન ફ્લિપ ફ્લોપ વિચ આર યુઝ્ડ ઇન રજિસ્ટર કાઉન્ટર ફ્રીક્વન્સી ડિવિઝન બાઉન્સ એલિવેશન એટસેટ્રા ઓકે સો તમે એક્ઝામ્પલ આપો વોટ ઇઝ ફ્લિપ ફ્લોપ તમે એની અંદર ખાલી આટલી આટલી વસ્તુ અહીંયા સુધી લખી શકો છો ધીસ ઇઝ અ ડેફિનેશન ઓફ ફ્લિપ ફ્લોપ ધીસ આર ધ એપ્લિકેશન્સ ઓફ ફ્લિપ ફ્લોપ ઓકે શોર્ટ શોર્ટ તમને બસ હું આપી દઈશ સો ફર્સ્ટ વી સી એસઆર લેચ લેચ ઇઝ નથિંગ બટ ઇટ કેન લોક ધ ડેટા આ ફ્લિપ ફ્લોપ જો ફ્લિપ ફ્લોપ હોય તો એની પાસે ક્લોક પલ્સ હોય આમાં ક્લોક પલ્સ છે ને એટલા માટે આ ફ્લિપ ફ્લોપ નો શું છે લેચ છે એસઆર લેચ એસઆર લેચ છે એની પાસે બે ઇનપુટ હશે એસ અને આર અને બે આઉટપુટ છે ક્યુ અને ક્યુ બાર એસઆર નામ છે ઉપર પડ્યું તો કે એસ એસ એટલે સેટ એસ એટલે સેટ અને આર એટલે રીસેટ સેટ રીસેટ ઓકે અને આ ક્યુ ક્યુ બાર આપણે આગળ જોયું આ નોર્મલ આઉટપુટ છે આ કોમ્પ્લિમેન્ટેડ આઉટપુટ છે હવેનું આપણે ટ્રુથ ટેબલ જોઈએ એકચ્યુઅલી એસઆર લેચમાં આઉટપુટ આપણે કેવું મળવું જોઈએ તો કે જ્યારે બે બંને ઇનપુટ બે ઇનપુટ છે એટલે ચાર કોમ્બિનેશન બનશે 00 01 10 અને 11 ઓકે તો બંને 0 હશે ત્યારે આઉટપુટમાં કંઈ ચેન્જ આવશે નહીં જ્યારે 00 આવશે ત્યારે પ્રીવિયસ આઉટપુટ હશે જો પ્રીવિયસ આઉટપુટ 0 હશે તો 0 રહેશે 1 હશે તો 1 અને અહીંયા 0 હશે ત્યારે અહીંયા શું હશે 1 1 હશે અહીંયા અહીંયા 1 હશે ત્યારે અહીંયા શું રહેશે 0 કારણ કે કોમ્પ્લિમેન્ટ છે રીસેટ આર માં વન આપો એટલે આઉટપુટ તમારું શું થાય રીસેટ થાય રીસેટ એટલે 0 આઉટપુટ ક્યુ તમારું શું મળશે 0 જો ક્યુ 0 હોય તો ક્યુ બાર શું હોય 1 સ્ટેટ ક્યુ કહેવાય અને રીસેટ સ્ટેટ કહેવાય શું કહેવાય રીસેટ નેક્સ્ટ S1 R0 તો આવી રીતે હોય એટલે ક્યુ 1 છે તો કે સેટ ઇનપુટ તો 1 ક્યુ બાર શું મળશે 0 ઇઝ કોડ સેટ નેક્સ્ટ S એન્ડ R બોથ આર 1 1 જો બે 1 હશે તો આ કેસમાં તમને આ બંને આઉટપુટ કેવા મળશે સરખા મળશે બોથ આઉટપુટ વિલ બી સેમ તો આને કહેવાશે ઇનવેલિડ સ્ટેટ ક્યુ સ્ટેટ કહેવાશે આને ઇનવેલિડ ક્યારે આ બે સેમ ન હોય જો આ 0 હોય તો 1 હોય 1 હોય તો 0 ભલે નો ચેન્જ લખ્યું પણ જો નો ચેન્જ માં અહીંયા 0 હશે તો અહીંયા 1 હશે 1 હશે તો 0 હશે ત્યારે અહીંયા બે સ્ટેટ કેવા હશે સરખા હશે બરાબર ને તો આ આ જે એસઆર જે છે એની અંદર તમને 1 1 આપશો તો આઉટપુટ તમને કેવું મળશે ઇનવેલિડ ઓકે This SR latch. This is SR latch. Clear this thing? હવે SR latch છે ઈ NAND gate થી એ બનશે અને NOR gate થી એ બનશે SR gate SR latch will be implemented by NAND gate as well as NOR gate. બંને થી બનશે તો પહેલા આપણે NOR gate થી SR latch બનાવશું. NOR gate થી જે SR latch બનશે એ કેવી હશે? Active હાઈ ઇનપુટ એક્ટિવ હાઈ ઇનપુટ જેમાં તમને આ સેમ ટ્રુથ ટેબલ જોવા મળશે
NAND gate થી પણ સહી કેવી SR લેટ હશે ઇટ ઇઝ એક્ટિવ લો SR લેટ હશે એક્ટિવ લો ઇનપુટ એટલે આમાં તમને આઉટપુટ ઉલટું જોવા મળશે એ આપણે પછી જોઈએ પહેલા આપણે NOR ગેટ થી લેચ બનાવી પછી NAND ગેટ થી બનાવ બંને એક એક આઉટપુટ બહાર કાઢવાનું બીજું આઉટપુટ તો આ ફર્સ્ટ ગેટ સેકન્ડ તો ફર્સ્ટ ગેટ નું આઉટપુટ છે એ સેકન્ડ ગેટ ના ઇનપુટ માં અને ફર્સ્ટ ગેટ નું સેકન્ડ ગેટ નું આઉટપુટ છે એ ફર્સ્ટ ગેટ ના ઇનપુટ માં સેકન્ડ ગેટ નું આઉટપુટ છે એ ફર્સ્ટ નું આઉટપુટ સેકન્ડ ના ઇનપુટ માં સેકન્ડ નું ફર્સ્ટ સાઇડ માં આને કહે ક્રોસ કપલ શું કહેવાય આને કહે ક્રોસ કપલ એટલે કહે ક્રોસ કપલ ઓકે સો વધારે સરખી રીતે ડ્રો કરીએ આપણે આને આપણે એસ આર લખી દે પણ અહીંયા શું લખવાનું ઉલટું શું લખવાનું આર એસ બરાબર નોર ગેટ માં યાદ રાખો અહીંયા ઉપર શું આવશે આર નીચે શું આવશે એસ આર એસ હવે ટ્રુથ ટેબલ બનાવીએ આપણે એસ આર આ ઇનપુટ છે ક્યુ ક્યુ બાર આઉટપુટ છે અને બાજુમાં લખે સ્ટેટ ક્યાં સ્ટેટ મળે છે આપણને હવે આ આપણે સ્ટાર્ટ કરીએ એટલે નોર ગેટ ટ્રુથ ટેબલ આવડતું હોય નોર ગેટ ટ્રુથ ટેબલ આવડે તો જ આપણે સોલ્વ કરી શકશું બાકી સોલ્વ કરી શકશું નહીં નોર ગેટ ટ્રુથ ટેબલ શું કહે છે ઝીરો 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 વન વન ઝીરો વન વન નોર ગેટ માં કેવું હોય કે નોર ગેટ ટ્રુથ ટેબલ આપણે ક્યારે આવડે તો ઓર નું આવડતું ઓર ઓર શું કહે છે કે બે માંથી કોઈ બી એક વન હોય બે માંથી કોઈ બી એક વન હોય તો આઉટપુટ વન તો આમાં તો બે ઝીરો છે એટલે ઝીરો વન વન આ ઓર ગેટ નું આવ્યું આ શું આવ્યું ઓર ગેટ નું આ ઓર ગેટ નું આવ્યું હવે આપણે નોર ગેટ નું જોઈએ છે નોર ગેટ માટે શું કરવાનું ઓર નું કોમ્પ્લિમેન્ટ ઓર નું ઇન્વર્ટ ઝીરો નું વન ઝીરો 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 તો આપણને આ મળી ગયું ઓર ઉપરથી નોર તો તમને એક્ઝામ માં તમારે નોર ગેટ નું યાદ ન આવે તો આ રીતે પેલા ઓર નું યાદ કરી લેવાનું એટલે નોર ઓટોમેટિક બની જાય હવે આપણા માટે આ અગત્યનું નથી આપણા માટે આ અગત્યનું છે નોર નું બરાબર છે તો બે ઇનપુટ ઝીરો હોય તો વન બે માંથી કોઈ બી એક ઇનપુટ વન હશે બે માંથી કોઈ બી એક હશે બંને વન તો આઉટપુટ શું આવશે ઝીરો બે ઇનપુટ ઝીરો હશે તો શું આવશે વન ઓકે તો હવે આપણે સ્ટાર્ટ કરીએ તો પેલા આપણે લઈશું ઝીરો 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 વન વન ઝીરો અને વન વન તો બોથ ઇનપુટ્સ આર ઝીરો ચલો લઈએ આપણે બોથ ઇનપુટ્સ આર ઝીરો આધાર રાખે અને પેલાની ઇનપુટ કન્ડિશન ઉપર અથવા પેલાના આઉટપુટ ઉપર તો આપણે પેલાનું આઉટપુટ શું હતું આપણે વિચારવું પડે તો આપણે વિચારીએ આઉટપુટ બે હોય શકે ઝીરો હોય શકે ફોન હોય શકે આપણે વિચારી પેલાનું આઉટપુટ ક્યુ છે એ ઝીરો છે શું છે ક્યુ શું છે ઝીરો છે ક્યુ ઝીરો હોય તો ક્યુ બાર કેવું હશે વન હશે ઓકે હવે તો આ વન છે આ વન અહીંયાથી જોવો તમે આ વન અહીંથી ક્યાં જશે અહીંયા જશે અને આ ઝીરો ક્યાં જશે અહીંયા જશે બરાબર છે તો જોઈએ આપણે જો આ વન અહીંયા છે તો ઝીરો વન બે માંથી એક ઇનપુટ વન એટલે આઉટપુટ તમારું શું આવે પાછું ઝીરો જ આવે
આ ઝીરો પાછું અહીંયા જાય તો ઝીરો ઝીરો શું આવે વન આઉટપુટ માં કઈ ચેન્જ આવ્યો નો આવ્યો હવે બીજું ઇનપુટ વિચારી જોઈએ બીજું આઉટપુટ વિચારી જોઈએ સપોઝ અહીંયા આઉટ અહીંયા વન છે અને આ ઝીરો છે તો હવે ભાઈ આ વન ક્યાં આવે અહીંયા અને આ ઝીરો ક્યાં આવે અહીંયા હવે હવે વિચારો કે બે ઇનપુટ ઝીરો તો આઉટપુટ વન તો વન નું વન જ રહ્યું આ વન અહીંયા આવે વન ઝીરો વન ઝીરો શું થશે ઝીરો તો બે કેસમાં આઉટપુટમાં કઈ ચેન્જ આવ્યો નહીં વન નું વન જ રહ્યું ઝીરો નું કેવું રહ્યું ઝીરો જ રહ્યું ક્યારે તો કે આર ની એસ બે કેવા હતા ઝીરો બોટ આર અને એસ બે ઝીરો હશે તો આઉટપુટમાં ચેન્જ આવશે નહીં આઉટપુટ બહુ ચેન્જ દેખાવા માટે આપણે શું લખશું ક્યુ ઝીરો અને ક્યુ ઝીરો બાર એમાં ક્યુ ઝીરો એટલે શું પ્રીવિયસ આઉટપુટ ક્યુ ઝીરો એટલે શું કહેશું આપણે પ્રીવિયસ આઉટપુટ આપણે જોઈએ ચાલુ કરો છો એક ઇનપુટ વન જો આમાં બે માંથી એક ઇનપુટ વન એટલે આઉટપુટ શું આવે ઝીરો અહીંયા વન છે આનો ક્યુ શું આવશે ઝીરો આ ઝીરો અહીંયા જશે એટલે પાછું તમે જો બે ઝીરો થઈ ગયા ઝીરો 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 શું થશે વન તો શું આઉટપુટ આવ્યું ક્યુ શું આવ્યો ઝીરો ક્યુ બાર શું આવ્યો વન આને શું કહેવાય ક્યુ તમારું ઝીરો આવે એને કહેવાય રીસેટ શું કહેવાય આને રીસેટ કારણ કે રીસેટ એટલે આપણે ઝીરો કહીએ છીએ આઉટપુટ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો તરીકે રીસેટ થાય બરાબર છે ફરીથી સમજાવું છું ત્યાં શું ચાલુ કરો ચાલુ કરવાનું વન થી જવાનું ત્યાં વન થી ચાલુ કરો આપણે મેઇન ક્યુ ને જ જોવાનું ક્યુ શું છે ઝીરો ક્યુ ઝીરો છે એને શું કહેવાય રીસેટ છે હવે ઉલટું વિચારો એસ વન આર ઝીરો એસ વન આર ઝીરો S1 R0 S1 R0 અભી S1 છે અને R0 છે ઓકે તો એના સ્કેલ ચાલુ કરશું S પાસેથી બરાબર આ બીજા ગેટ કારણ કે 1 S કેવો છે કે 1 એ નીચે છે આપણે મેં શું કીધું એક્ટિવ હાઈ છે એટલે માટે 1 નું યાથી આ રીતે ચાલુ કરવાનું 1 હોય ત્યારે એક્ટિવ હાઈ છે એટલે એક્ટિવ લો હશે ત્યારે ઝીરો થયો ઈ બેડ માટે અત્યારે એ ડોર માટે આઈથી વન છે એટલે અહીંથી ચાલુ કરશું એક ઇનપુટ વન બીજું ઇનપુટ વન રાખો ઝીરો રાખો અને આઉટપુટ કેવું આવવાનું ઝીરો જ આવવાનું અને આ ઝીરો અહીંયા જશે ઝીરો ઝીરો શું આવશે ક્લિયર એક ઇનપુટ આનું આપણે અહીંથી ચાલુ કરો વન રાખો વન છે અહીંયા બીજું ઇનપુટ ઝીરો રાખો તો વન રાખો અને આઉટપુટ ઝીરો જ આવવાનું આ ઝીરો પછી અહીંયા જશે એટલે ઝીરો ઝીરો શું થશે વન ક્યુ કેવો મેળ્યો તમને ક્યુ વન અને ક્યુ બાર કેવો મેળ્યો ઝીરો ક્યુ બાર કેવો મેળ્યો ઝીરો તો જયારે ક્યુ ક્યુ વન હોય તમારો ક્યુ છે એ વન હોય તો એને કહેવાય સ્ટેટ સ્ટેટ શું કહેવાય સ્ટેટ સ્ટેટ નેક્સ્ટ એસ એન આર બોથ આર વન એસ એન આર બોથ આર વન બે વન છે તો આ કેસમાં શું કરશો એનાલિસિસ ક્યારે કરું ગમે ત્યાંથી કરો બે વન જ છે ગમે ત્યાંથી ચાલુ કરો તો જો એક ઇનપુટ વન છે બીજો ઝીરો ઝીરો આપો કે વન આપો એથી ઝીરો આવે અથવા વન આવે આનું આઉટપુટ કેવું રહેવાનું છે ઝીરો જ રહેવાનું કેમ તો કે એક ઇનપુટ વન છે આ ઝીરો અહીંયા જાય તો વન ઝીરો શું થવાનું સાચું વન ઝીરો શું થવાનું ઝીરો થવાનું તો અહીંયા તમને ક્યુ એ ઝીરો મળે છે અને ક્યુ બાર એ ઝીરો મળે છે તો આ આ કેવું છે એકચ્યુઅલી ક્યુ અને ક્યુ બાર બે એકબીજાના કેવા હોય કોમ્પ્લિમેન્ટ હોય ક્યુ ઝીરો હોય તો ક્યુ બાર બનવું છે બોલ તો ઝીરો હોવું છે પણ આ કેવું છે બે કેવા મળે ઇક્વલ મળે છે આ આ વસ્તુ ક્યારેય થવી જોઈ નહીં પણ આવું થાય છે એટલા માટે આને કેવું સ્ટેટ કહેવાય આને કહેવાય ઇનવેલિડ સ્ટેટ કેવું સ્ટેટ કહેવાય ઇનવેલિડ સ્ટેટ કેવું સ્ટેટ કહેવાય આને ઇનવેલિડ સ્ટેટ તો આ એસઆર ફ્લિપફ્લોપ સોરી એસઆર લેચ નું ટ્રુથ ટેબલ થઈ ગયું આ એસઆર લેચ નું ટ્રુથ ટેબલ થઈ ગયું તમે પહેલા આ વસ્તુ તમારે આમ સમજી લેવાની કઈ રીતે આવે છે ઓકે અને પછી તમારે સામાન્ય થિયરી લખવાની છે પહેલો પોઈન્ટ
when S is 0, R is 0, at that time, output will not change. Q is equal to Q0 and Q bar is equal to Q0 bar, where Q0 is previous output. Second point, S is 0, R is 1, at that time Q is 0, Q bar is 1, state is called reset. And reset state kevai kan kem to ke output apne kevu pade 0 pade main output Q. Next, S is 1, R is 0, Q is 1, Q bar is 0, it is called set state. Why? Because Q is 1, 1, 1. They are Q and Q bar the same brand, it's a matter of Q state kevai, invalid state. Start about the SR life using NOR gate. And after the same using NAND gate banavani, same circuit using NAND gate banavani. હવે આપણે NAND ગેટ કે બનાવી NAND ગેટ ની અંદર બે NAND ગેટ યુઝ થશે ક્રોસ આઉટપુટ ઇઝ ક્રોસ કપલ્ડ टू इनपुट्स जो ओला वा पेमेंट इनपुट्स हो तो आ रहा तो आमा ये ऐसा तो आमा उल्टो ये ऐसा होता नहीं है आ रहा होता फिर आदि में हाँ फिर क्यू क्यू बारे इट इज ओला वा पहले आ रहा तो ये ऐसा होता नीचे ऐसा तो ये आ रहा होता ओके ऐसा मेन इनपुट्स है चार कॉम्बिनेशन में से जीरो 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 वन 0 ઓકે આ બની ગયું નેન્ડ નું નેન્ડ નું ડાયરેક્ટ યાદ નોર એન્ડ નું યાદ રાખો એન્ડ ઉપર થી નેન્ડ ઓકે હવે સી કે બે વન હોય તો 0 બાકી બે બાકી બે માંથી એક 0 આવે બે માંથી તો બે ને 0 તો આઉટપુટ આવવાનું આવે ઓકે હવે આપણે સ્ટાર્ટ કરી હવે જો આ કેવું છે એક્ટિવ લો આ કેવું ફ્લિપ ફ્લોપ છે એક્ટિવ લો चालू करो तो गो कई फेर पड़ता चलो एक जीरो छे जो बे माथी एक जीरो है आउटपुट तुम्हारे शू आवे 1 आ जावे એટલે અહીંયા 0 છે એટલે આનો આઉટપુટ કેવો આવશે 1 આ 1 અહીંયા જશે એટલે આઉટપુટ શું આવશે 1 તો આ કેવો કેસ મળ્યો આપણને કે બોથ આર 1 તો આને કેવો કહેવાય ઇનવેલિડ કેવો કેસ કહેવાય આને ઇનવેલિડ કેમ તો કે બે કેવા મળ્યા ક્યુ ને ક્યુ બાર સરખા મળ્યા ક્યારે ક્યુ ને ક્યુ બાર સરખા હોય નહીં જો ક્યુ 0 હોય તો ક્યુ બાર 1 હોય ક્યુ 1 હોય તો ક્યુ બાર 0 બે એકબીજાને કોમ્પ્લીમેન્ટ છે કોમ્પ્લીમેન્ટ છે 0 નંબર 1 નો 0 કરતા તો આ એકબીજાના કોમ્પ્લીમેન્ટ છે ક્યારે સરખા આવે નહીં પણ આ સરખા આવે એટલા માટે શું કહેશું આપણે ઇનવેલિડ સ્ટેટ કેવું કહેશું આપણે ઇનવેલિડ સ્ટેટ ઓકે નેક્સ્ટ જોઈ તો અહીંયા જો 0 0 આપીએ છીએ ત્યારે આપણે ઇનવેલિડ મળે એસ નોટ માં કેવું હતું 1 1 આપતા હતા ત્યારે ઇનવેલિડ મળતું બરાબર એટલે આ કે જે મેઈન છે એમાં એક્ટિવ હાઈ હતું એટલે 1 1 આપતા ત્યારે ઇનવેલિડ મળતું હતું એક્ટિવ લો છે આમાં બે 0 આપતા એટલે ઇનવેલિડ મળે આખી વસ્તુ ચેન્જ થઈ જશે આપણે જોવાનું નેક્સ્ટ ઇઝ S is 0, R is 1. S is 0 and R is 1. Now, analysis, how do you do this?
एनालिसिस करने चालू करतो तो के जे आपके तो जवानो क्यों गेट और क्या गेट थी बनेलू छे तो के नेंड गेट थी बनेलू छे ना बनेलू नेंड गेट नेंड गेट हो तो जीरो चालू करानो क्या चालू करो जीरो पर जो नो गेट हो तो वन थी एनालिसिस चालू करानो क्या चालू करानो वन थी एनालिसिस करने चालू करतो जीरो थी जीरो थी तो एक इनपुट जीरो छे बीजो इनपुट गम में ही होय एक इनपुट जीरो बीजो गम में ही आए वन आवे के जीरो आवे जो अहीं जो एक इनपुट जीरो आवे जीरो आवे अहीं अथवा वन आवे काई फेर नथी पड़ता आउटपुट शुं आवानुं वन ज आवानुं कारण एक इनपुट केवो छे जीरो एक जीरो एटले बीजो इनपुट गमे आवे जीरो आवे के वन आवे आउटपुट तमारुं केवुं मळवानुं वन ज मळवानुं छे आ वन ने ट्रांसफर करो तो जो आर वन छे अने बीजो इनपुट वन तो वन वन शुं थशे जीरो ओके त्यारे तमने क्यू शुं मळे छे वन मळे छे अने क्यू बार शुं मळे छे जीरो मळे छे क्लियर दिस दिस क्यू बार जीरो मळे नाउ सी क्यू इज इक्वल टू One Q is equal to one minus okay, I set state. Q is equal to one minus okay, I set state. अगर नहीं आता तो Q zero हो तो reset, Q one हो तो set. तो यार Q one minus जाने को I set state. हाँ तो नहीं था। ऐसा यार R one आए को तो R one आपे reset मरु होता ही नहीं। पर जो तो मैं यार an indicator है, active low. इतने हम active state of कुछ है S. S zero थी और इतना हम reset मरु. Next मरु तो active state of कुछ आए है R. R છે એ એક્ટિવ થશે એટલા માટે તમને રીસેટ મળશે જોઈએ આપણે ચલો અહીંયા સુધી ક્લિયર નેક્સ્ટ S1 R 0 S1 R 0 એને સિસ્ટમ ચાલુ કરશો 0 હોય ત્યાંથી એને સિસ્ટમ ચાલુ કરવાનું 0 હોય ત્યાંથી તો એક ઇનપુટ 0 છે એક ઇનપુટ 0 છે બીજો ઇનપુટ ગમે એ હોય એક ઇનપુટ 0 છે બીજો 1 આપો 0 આપો 0 0 0 1 જ થાય 0 1 એ 1 જ થાય 0 0 1 જ થાય 0 1 એ 1 જ થાય તો બીજો ઇનપુટ ગમે આનો આઉટપુટ ક્યુ બાર કેવો આવવાનું 1 અને આ 1 અહીંયા જશે એટલે 1 1 શું થશે 0 ઓકે સો આપણને ક્યુ કેવું મળે છે 0 ક્યુ બાર કેવું મળે છે 1 સી ક્યુ 0 હોય એટલે શું કહેવાય છે રીસેટ કહેવાય છે ક્યુ 0 એટલે શું કહેવાય છે રીસેટ કહેવાય છે ઓકે ક્યુ 0 એટલે શું કહેવાય છે રીસેટ કહેવાય છે चालू करो તો આ વન છે એ ક્યાં પહોંચશે અહીંયા પહોંચશે તો વન વન શું થાય વન વન જો વન વન શું થાય ઝીરો વન વન શું થાય ઝીરો તો આ પાછું આપણને શું મળશે ઝીરો આ ઝીરો અહીંયા પહોંચશે વન ઝીરો શું થાય વન વન ઝીરો વન આ વન પાછું આપણને શું આપશે વન એટલે જો ઝીરો નું ઝીરો જ રહ્યું વન નું વન જ રહ્યું ચલો આ ઝીરો ઝીરો નું ઝીરો વન નું વન આઉટપુટ ચેન્જ થાય એવું આઉટપુટ ચેન્જ કરી જોઈએ આઉટપુટ આપણે ચેન્જ કરી જોઈએ ચલો એમ ધારે ક્યુ છે એ વન હતું ક્યુ વન હોય તો ક્યુ બાર શું હોય ઝીરો હોય ચલો તો આ ઝીરો આ ઝીરો છે તો આ ઝીરો અહીંયા જશે બરાબર કારણ કે અહીંથી કનેક્શન અહીંયા છે તો વન ઝીરો વન ઝીરો શું આવે વન અને આ વન ક્યાં અહીંયા તો વન વન શું આવશે ઝીરો વન સેકન્ડ આઉટપુટમાં કોઈ ચેન્જ થયો નથી આઉટપુટમાં કોઈ ચેન્જ થતો નથી સો વન સેકન્ડ હિયર આઉટપુટમાં કોઈ ચેન્જ મળતો નથી એટલા માટે આપણે શું લખીએ છીએ ક્યુ ઝીરો અને ક્યુ ઝીરો બાર ક્યુ ઝીરો ટાઉન થાય પ્રીવિયસ આઉટપુટ અહીંયા શું લખશો આઉટપુટમાં નો ચેન્જ તો તમે જોઈ શકો છો એક્ટિવ આ નેન્ડ ગેટ થી બનેલી લેફ છે અને ઓલી નોર ગેટ થી બનેલી લેફ છે તેમાં ફેર શું છે તો કે ઝીરો ઝીરો હતું ત્યારે નો ચેન્જ આવતું હતું ઝીરો વાળો હતો ત્યારે રીસેટ આવતું હતું વન ઝીરો હોય ત્યારે સેટ આવતું હતું વન વન હતો ત્યારે ઇન્વર્ટ આવતું હતું ત્યારે આમાં ટોટલી આખી વસ્તુ થોડી ઇન્વર્ટ થઈ જાય છે શું કરો કારણ કે આ એક્ટિવ લો છે ઓલું એક્ટિવ હાઈ હતું ક્લિયર ધીસ થિંગ તો આ એસઆર લેચ યુઝિંગ નેઇલ ગેટ હવે આપણે નેક્સ્ટ ટોપિક ભણીએ કે આ જ સર્કિટને આ જ સર્કિટને મારે
एक्टिव हाई में कन्वर्ट करनी है, सेमा कन्वर्ट करनी है एक्टिव हाई में, तो कई रीते कन्वर्ट कर सकी आज सर्किट ने मारे एक्टिव हाई में कन्वर्ट करी तो कई रीते कर सकी तो जो ये आप आज सर्किट में एक्टिव हाई में कन्वर्ट करनी है શું બનાવ્યું મેં આ તો ગેટ છે આ છે નેન્ડ ગેટ પણ નેન્ડ ગેટ ના ઇનપુટ શોર્ટ કરું એટલે આ કયો ગેટ બની જાય નોટ ગેટ બની જાય ને આ નેન્ડ ગેટ છે નેન્ડ ગેટ માં બે ઇનપુટ હોય બે ઇનપુટ શોર્ટ કરું એટલે કયો ગેટ બની જાય નોટ ગેટ તો અહીંયા હું એસ ને આર આપીશ પણ અહીંયા પહોંચશે શું એસ બાર અને આર બાર પહોંચશે એસ બાર અને આર બાર પહોંચશે બરાબર અને અમે તમને આપણે હમણાં જોઈએ આપણને સેમ એક્ટિવ હાઈ જેવું જ આઉટપુટ મળશે આપણે ડિરાઈવ કરીએ આપણે ચાલો चलो बे इनपुट से ने चार कॉम्बिनेशन 00 01 10 11 चलो यहां एस ने आर बे 00 आपो बराबर 0 आ सो आ नॉट गेट से 0 नो सो का से 1 एस नो आ से 1 0 आ से 1 तो 11 બે જગ્યાએ 11 આવ્યું બરાબર 1 હવે આ આખો ગેટ છે આ આ નેન્ડ ગેટ છે નેન્ડ ગેટ એટલે એક્ટિવ નો છે તો બે 1 છે બંને 1 છે એટલે તમે આથી ચાલુ કરો એના નથી બરાબર હમણાં જ આપણે જોયું કે બંને 1 હોય અથવા ચલો વિચારો Q0 છે તો Q બાર 1 હશે તો આ 1 છે ક્યાં જશે અહીંયા તો 11 આપણને શું મળશે 11 શું મળશે પાછું 0 આ 0 અહીંયા છે તો 10 શું મળશે 101 મળશે અકોર્ડિંગ ટુ નેટ ગેટ તો આપણને મીન્સ આઉટપુટમાં ચેન્જ થયો નહીં હવે બીજું આઉટપુટ વિચારો કે સપોઝ અહીંયા 1 છે તો અહીંયા શું હશે 0 હશે તો આ અહીંયા 0 તો આ 0 અહીંયા ટ્રાન્સફર થશે અહીંયા એક ઇનપુટ તો 1 છે બીજું 0 તો 10 10 આપણને શું મળે છે 1 તો અહીંયા 1 ટુ 1 જ મળે આ 1 અહીંયા આ 1 છે પાછું અહીંયા જાય તો 1111 આપણને શું મળે પાછું 0 મીન્સ 0 નો 0 એટલે 111 ચેન્જ થયો નહીં તો S0 R0 આપણે અહીંયા આપીએ છીએ તો આપણને આઉટપુટમાં ચેન્જ થતો નથી આ Q0 અને આ Q0 બાર ધેર ઇઝ નો ચેન્જ ઇન સ્ટેટ નેક્સ્ટ 01 S0 S0 અને R1 S0 અને R1 તો 0 નું 1 થશે 1 નું અને 1 નું 0 થશે ઓકે હવે ચલો આ કયો આ લેચ છે સેનાથી બનેલો છે આ લેચ સેનાથી બનેલો છે લેન્ડ ગેટ થી લેન્ડ ગેટ એટલે એનાલિસિસ કરીને ચાલુ કરો 0 થી ચાલુ કરો તો એક ઇનપુટ 0 અહીંથી નહીં ચાલુ કરવાનું 0 થી ચાલુ કરવાનું તો આ 0 છે એક ઇનપુટ 0 અને બીજું ઇનપુટ ગમે એ હોય એક ઇનપુટ 0 અને બીજું ઇનપુટ 0 હોય કેવાનું હોય આઉટપુટ તો આ 1 જ આવે આનું આઉટપુટ શું આવશે 1 અને આ 1 અહીંયા ટ્રાન્સફર થાય તો 11 શું થશે 0 તો અહીંયા તમને ક્યુ શું મળે છે 0 અને ક્યુ બાર શું મળે છે 1 તો જ્યારે Q0 મળે એટલે શું કહેવાય રીસેટ સ્ટેટ કહેવાય શું સ્ટેટ કહેવાય રીસેટ સ્ટેટ નેક્સ્ટ S1 R0 S છે 1 છે અને R શું છે 0 તો S ને 1 રાખો R ને 0 રાખો હવે જો S1 છે તો અહીંયા S બાર શું થઈ જશે 1 નું 0 અને R0 છે તો R બાર શું 1 થઈ જશે એનાલિસિસ કેમ ચાલુ કરવાનું એનાલિસિસ કેમ ચાલુ કરવાનું 0 થી ચાલુ કરવાનું કેમ 0 થી ચાલુ કરવાનું તો કે આ જે લેટ છે નેન્ડ ગેટ થી બનેલું છે તો 0 અહીંયા છે તો અહીંયા બીજું ઇનપુટ ગમે એ હોય બીજું ઇનપુટ અહીંયા આ એક ઇનપુટ 0 છે બીજું અહીંયા ગમે એ હોય 0 હોય કેવો હોય આનો આઉટપુટ 1 જ આવશે કેમ તો કે આ રીતે ટ્રુથ ટેબલ
એક ઇનપુટ 0 હોય બીજું ગમે એ રાખો 0 રાખો પણ તો આઉટપુટ કેવું આવે 1000 અને આઉટપુટ શું મળશે મતલબ 1 આ મને આ ટ્રાન્સફર થાય 1 1 1 1 શું મળશે તમને અહીંયા 0 ઓકે તો અહીંયા તમને 1 અને અહીંયા 0 આ ક્યુ તમને 1 મળ્યો તો આને શું કહેવાય સેટ સ્ટેટ નેક્સ્ટ ઇઝ 1 1 એ સેન આર બોથ હા 1 બોથ હા 1 તો અહીંયા શું મળશે 2 0 0 મળશે s ઇઝ 0 અહીંયા 1 નું 1 નું શું થશે 0 2 0 0 હવે તમે જો આ સેમ તમને મળે છે કોના જેવું એક્ટિવ હાઈ છે આનું આઉટપુટ કેવું મળે તમને એક્ટિવ હાઈ જેવું યાદ કરો 0 0 માં શું હતું એક્ટિવ હાઈ માં પહોંચે 0 માં રીસેટ 10 માં સેટ અને 11 માં ઇનવેલિડ સેમ એના જેવો જ આઉટ થશે ક્લિયર ધીસ થિંગ સમજાઈ ગયું હવે આપણે એસઆર ફ્લિપ ફ્લોપ જોશું નેક્સ્ટ લેક્ચરમાં એસઆર ફ્લિપ ફ્લોપ જોશું અને એસઆર ફ્લિપ ફ્લોપ ડી ફ્લિપ ફ્લોપ અને મોસ્ટ પ્રોબેબલી જેકે ફ્લિપ ફ્લોપ આ બે વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું Thank you.